આગામી ઉનાળામાં કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં પાણીની પારાયણ સર્જાવાની છે ત્યારે હાલ પણ પાણી ચોરીના બનાવો બની રહ્યા છે અબડાસા તાલુકામાં આવેલા ગોયલા કેનાલ પર બે ગામના પચાસથી વધુ ખેડૂતો કેનાલમાંથી પાણી મેળવીને ખેતી કરી રહ્યા છે અને દર વર્ષે કાયદેસરની અરજીઓ કરીને ખેતી માટે પાણી મેળવતા હોય છે પરંતુ અમુક શખ્સો દ્વારા કેનાલમાં મશીનો લગાવીને પાણીની ચોરી કરાતી હોવાની ફરિયાદ આજે જિલ્લા કલેકટર નેમિયા મોહનને કરવામાં આવી હતી ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અગાઉ પણ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરાઈ હોવા છતાં તેની અમલ વારી કે નિકાલ ન થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ગોયેલા કેનાલમાં આઠ જેટલા માથાભારે શખ્સો ગેરકાયદેસર મશીન રાખીને પાણી મેળવી રહ્યા છે જે અંગે ગત બાવીસ જાન્યુઆરીના ગોયલા ગામના સરપંચ અને મોખરા ગામના સરપંચ વતી સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સિંચાઈ મંત્રી પોલીસ અધિકારી ડીઆઈજી રાજકોટ અને આઈજીપી અમદાવાદને આ અંગે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી અને અત્યારે ડેમમાં સાડા ચાર ફૂટ પાણી છે તો એ પાણી તેમાં છતાં તળિયામાં દોઢ બે ફૂટ પાણી રહી જ જાય છે ત્યારે ઇરિગેશન ખાતા કહેવાનું એમ છે કે તળિયાના પાણીનો કોઈ પણ હક થતો નથી ઢોરો માટે અનામત રાખવામાં આવે છે તો ત્રણ અઢી બે અઢી ફૂટ પાણીમાંથી અમારો બે ફૂટ બે પાણી માંડ જેમ તેમ કરી કરકસર કરીને અમે દઈ શકશું અને જો એમ છતાં જો અમને એક પાણી અગર ઓછું આવશે તો અમારો પચાસ ટકા પાક પાક ઉતરશે એમાં અમને કઈ વળતર મળશે નહીં